અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ। भारत पाकिस्तान वच्चेनी दुश्मनी नो भोग निर्दोष माछीमारो बनी रह्या छे। भारतना 500 थी वधु माछीमारो पाकनी जेलमां सजा कापी रह्या छे। भारतीय माछीमारो ने पाकनी नापाक मरीन पकड़ी पाड़ीने जेलमां धकेली रही छे, परंतु 2017 ना वर्ष पहला पकड़ाता माछीमारो एकाद वर्षमां छूटी जता, पण 2017 वर्ष बाद पकड़ायेला माछीमारो पैकीना 20 माछीमारो आज सुधी छूट्या नथी। आश्रे 519 जेटला माछीमारो हाल पाक जेल में छेला 3 वर्षथी सजा कापी रह्या छे। जो कि अनेक परिवारों एवा छे जेने सरकार द्वारा सहाय मळती नथी, जेना कारणे माछीमारोना परिवारे तेना गया पछी अहीं गुजरान चलावू खूब ज मुश्किल बन्यु छे। अमारा घरना माणस 3 वर्षथी पकड़ाई गया, એટલે 3 वर्षथी गया पछी अमारा घरना अंदर आमनार कोई नथी। છોકરો અમારો ઓપન છે, કંઈ કામી હી કે એમ નથી કઈ। 5000ની પગારમાં જાય, એની વાહે પરજા બેસે, એની ઘરવાળી શિયાળ છે ને અમે અહીં 3 છે, 7 જણા છે અમે। 5000માં હું અમારે ઘર હલાવું, જિંદગી કેવી રીતેથી કાઢવી અમારે? અમારો ધણી વહી ગયો પછી અમારું આખું ઘર છે ને એના પર અમે હાલતા હતા ને એના પર અમારું ખાતા હતા અમે હતા ને એ 3 વર્ષથી વહી ગયો પછી અમારે જિંદગી કેવી રીતે? મારો દીકરો કંઈ પૂરું કરી શકે એમ નથી, અપન માણસ છે, એક નાનો છે પણ 12 વર્ષનો છે, કંઈ ધંધે જાતો નથી। એક છોકરી છે ઘરની અંદર, હવે એ છોકરી પણ કંઈ ધંધો કરવા જાતી નથી, હું ઘર ધંધો ખેતી કરીએ અમે બધું હલાવું કેવી રીતે? અમે એ ધંધો કરીએ પણ અમારા પનેથી થતો નથી, અમે માંદા માણસ છે, દવાએથી મારે હાલવું પડે। સાહેબ, સરકાર શ્રી તરફથી જે પૈસા દેવામાં આવતા હતા એનાથી માછીમારના જે પકડાઈ ગયેલો કુટુંબ છે એનાથી એને પોતાનું આજીવિકા ચલાવતું હતું અને થોડું ઘણું લંબચોડસ કરીને પણ ચાલતું હતું। હવે સાહેબ, છેલ્લા એકાદ વર્ષથી સખત એ ભરતું જ એને આપવાનું બંધ થઈ ગયું છે, એને મળતું જ નથી, એટલે એમની કફોસ્થિતિ એની જે સ્થિતિ છે એકદમ કફોટી સ્થિતિ થઈ ગઈ છે। સાહેબ, હાલમાં માછીમાર છે એનો ધંધો જ બંધ થઈ ગયો છે, તો જેના ઘરે માછીમાર છે એનો ધંધો જ બંધ થઈ ગયાથી એનું ઘર છે ખૂબ જ આર્થિક પરિસ્થિતિનો સામનો એને કરવો પડે છે, તો જેના ઘરે કમાવાવાળો જે હતો સાહેબ એ જ પાકિસ્તાનની જેલમાં છે, તો સાહેબ એનું પોઝિશન શું થઈ જાય છે એ તો તમે સાહેબ સમજી શકો છો, ખરેખર બહુ દયનીય સ્થિતિ છે। એક તરફ 3-3 વર્ષથી પાકની જેલમાં માછીમારો કેદ છે, તો બીજી તરફ તેમનો પરિવાર તેમની રાહ જોઈ રહ્યો છે અને મોદી સરકાર પર આશા રાખીને બેઠો છે કે પ્રધાનમંત્રી માછીમારોને પાક જેલમાંથી મુક્ત કરાવશે। પાક જેલમાં ભારતીય માછીમારો દમ તોડી રહ્યા છે। હાલ જ કોડીનારના નાનાવાડા ગામના માછીમારનું પાક જેલમાં મોત થયું છે, જેને 15 દિવસ વીત્યા છતાં તેમનું મૃતદેહ માદરે વતન નથી પહોંચ્યો। માછીમાર પરિવાર અને માછીમારો પર કામ કરતા એનજીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે પાક માનવતા રાખે અને મૃતદેહને વહેલો માદરે વતન મોકલી આપે, તેમના પરિવારને અંતિમ દર્શન પણ કરી શકે। એવું નથી કે આ બંને દેશની દુશ્મની માત્ર ભારતીય માછીમારોને ભારે પડી રહી છે, પરંતુ બંને દેશોના માછીમારો એકબીજા દેશની જેલમાં કેદ છે, બંને દેશોની દુશ્મનોનો ભોગ નિર્દોષ માછીમારો બની રહ્યા છે। માછીમારો પાકિસ્તાનમાં પકડાય છે તેની રજૂઆત તમને મળે છે, તો આ વર્ષની અંદર 12 બોટ અને 86 માછીમારો ટોટલ મળીને 400નો અંદાજ માછીમારો પાકિસ્તાનની જેલમાં છે। 2016ના વખતે એકાદા જથ્થો પાકિસ્તાનથી માછીમારો છૂટીને ભારતમાં આવેલો હતો, પરંતુ છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનમાં જેટલા બી માછીમારો પકડાયા છે એ આજ લગીમાં 400 જેટલાનો અંદાજ થઈ જાય છે અને 1200 જેટલી બોટો છે। પાકિસ્તાન અને ભારતના જે સંબંધો છે એ વણસેલા હોય, કોઈ વાટાઘાટ ન થતી હોય, અનેક રજૂઆતો હોવા છતાં સરકાર એનો જવાબ પણ ન દેતી હોય અને ચર્ચાઓ કંઈ થતી ન હોય, જેથી ભારતના માછીમારો અને પાકિસ્તાનના માછીમારો બંને પાકિસ્તાનના ભારતમાં છે અને ભારતના માછીમારો પાકિસ્તાનમાં છે, એ બંને માછીમારો માનવતાની દ્રષ્ટિએ પીડિત છે, તેના પરિવારો પણ દુઃખી છે અને તેમના પરિવારના આ જનો દ્વારા અનેક વખત જુદી જુદી સંસ્થાઓ રાષ્ટ્રીય લેવલના આગેવાનો લોકસભાના સભ્યો વગેરે રજૂઆત કરે છે, પણ સરકાર કશું ધ્યાન આપતી નથી, જેના કારણે પીડિત છે તે મુક્ત થાય એવી અમારી।
ફિશરીઝ વિભાગના જણાવ્યા મુજબ 2017ના વર્ષ બાદ માત્ર 20 માછીમારોને જ મુક્ત કરવામાં આવ્યા છે. લગભગ 519 જેટલા માછીમારો પાક જેલમાં છેલ્લા 4 વર્ષથી કેદ છે અને 1134 જેટલી બોટ પણ પાકમાં કબજામાં છે. ફિશરીઝ વિભાગનું કહેવું છે કે પાકમાં કેદ માછીમારોના પરિવારને રોજ 300 રૂપિયા લેખે સહાય ચૂકવવામાં આવે. જોકે બે વખત પકડાયેલા માછીમારોને આ સહાય નથી મળતી. અનેક માછીમારો એવા છે જે બીજી વખત પકડાઈ ચૂક્યા છે, જેના કારણે તેમનો પરિવાર સહાયથી વંચિત છે. હાલ પાકિસ્તાનમાં ગુજરાત રાજ્યની 1134 જેટલી ફિશિંગ બોટો છે પકડાયેલ છે, જ્યારે પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારોની સંખ્યા 519 જેટલી છે. જે 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે તે માર્ચ 2017થી એ લોકો પકડાયેલા છે, અને જે લાસ્ટમાં છેલ્લે માછીમારો છૂટેલા છે એ 20ની સંખ્યામાં જ છૂટેલા, અને જાન્યુઆરી 2020માં તે માછીમારો છૂટેલા. પાકની જેલમાં કેદ 519 માછીમારોમાં મોટા ભાગના માછીમારો ગીર સોમનાથ જિલ્લાના છે, જેમાં 80% માછીમાર ગીર સોમનાથ જિલ્લાના હોય પણ 100થી વધુ ઉના તાલુકાના માછીમારોનો સમાવેશ થાય છે. માછીમારોના પરિવારજનોની માંગ છે કે સરકાર તેમની વહારે આવે અને પાક જેલમાં કેદ માછીમારોને મુક્ત કરાવે. બ્યુરો રિપોર્ટ, D9 ન્યૂઝ.